નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. કેશોદમાં પર્યાવરણની જાળવણી તથા વૃક્ષ સ્વધર્મ માટે અનોખો કાર્યક્રમ યોજાયો. જંગલ સફારી પાર્કમાં 2 બાળસિંહોનું આક્રમણ. માગરોળ જૂના બસ સ્ટેશનમાં બંધ પડેલ કેબિનમાં લાગી આગ, આગમાં ભંગાર બળીને ખાખ. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં મહાકાલી માતાના મંદિરનો 4 દિવસીય રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. દહેગામ તાલુકાના વાસના રાઠોડ ગામે નીલકંઠ મહાદેવ તેમજ અંબાજી માતાનો 7મો પાટોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા મલ્ટીસ્પેશિયાલિસ્ટ ફાતેમા હોસ્પિટલમાં ફી મેગા કેમ્પ યોજવામાં આવ્યો. ધાગંદ્રા હરજત પીરની દરગાહે 13 ઈગલોની સમૂહ સાદી યોજાઈ. 16 લોકોને લઈને જતો ટ્રક પલટી જતા 9 લોકોના ઘટના સ્થળે થયા કમકમાટી ભર્યા મોત. જાપાની છોકરીની હિન્દી સાંભળીને દંગ રહી ગયા પીએમ મોદી. સેમસન અને રાહુલ ત્રિપાઠીને ભારતીય ટીમમાં જગ્યા ન મળવાથી ક્રિકેટ ફેન્સ ભડક્યા. કેન્દ્રએ એક્સાઇઝ ડ્યુટી ઘટાડ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે પણ ઘટાડો કર્યો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કુતુબ મિનારામાં ખોદકામ કરવાનો નિર્ણય લીધો છે કે નહીં. અજય દેવગન જેવી સ્ટાઇલ કરવી ભારે પડી, 2 કાર ઉપર ઉભો રહીને કરતો હતો સ્ટન્ટ. ભારતમાં ઓમિક્રોન સબ વેરિયન્ટ BA.5ની પણ પુષ્ટિ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ 3જો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ,
वर्ष दरमियान बाळकोना टेलेंट माटे जुदा जुदा प्रकारनी स्पर्धाओ स्कूल मां दरेक त्यौहारनी उजवणी स्कूल मां विविध डेनी उजवणी संस्कार लक्षी व्याख्यानो योग राइफल शूटिंग वर्षोत्सव उत्सव वृक्षारोपण पर्यावरण नी जाळवणी शिक्षक दिन विद्यार्थियों कर्मचारी दिवस कराटे डांस स्केटिंग तेवज खेल महाकुंभ जेवी अनेक प्रवृत्तियों प्रतिभा शुद्ध स्पर्धाओं अंतरराष्ट्रीय स्पर्धाओं स्पोर्ट डे नी उजवणी बाळकों माटे विशाळ मैदान रमत गमत ना साधनों आखोई कैंपस सीसीटीवी कैमरा थी सज दरेक क्लासरूम मां पण सीसीटीवी कैमरा बाळकों माटे मिनरल वॉटर नी सुविधा डिजिटल शिक्षण कम्प्यूटर रूम प्रयोगशाळा कॉन्फरन्स हॉल ऑडिटोरियम हॉल पुस्तकालय बाळकों मां रहेल शक्तिओ बाहर लावा वर्ष दरमियान सांस्कृतिक कार्यक्रमो महिला सशस्त्रीकरण ना कार्यक्रमो वालियों साथे मीटिंग अनेक सुविधाओ साथे अद्यतन इंग्लिश मीडियम स्कूल तथा गुजराती मीडियम स्कूल आपणा बाळकोना उज्ज्वल भविष्य ने लईने एक वार अवरोन इंग्लिश मीडियम स्कूल तथा अवरोन विद्या विहार स्कूल नी अवश्य मुलाकात लो स्थल अवरोन इंग्लिश मीडियम स्कूल रेलवे स्टेशन रोड तालुको प्रांति जिल्लो साबरकांठा मारू नाम भगवती जैन छे मारी डॉटर सौम्या एने नर्सरी थी 10th स्टैंडर्ड सुधी अवरन हाई स्कूल इंग्लिश मीडियम में कम्प्लीट कर्यू छे अहींनो स्टाफ मैनेजमेंट खूब सरस छे मने वचमां इच्छा थई थी कि हूँ स्कूल बदलू पण अहींनो मैनेजमेंट अने टीचर्स एटला बधा सारा ने खूब सपोर्ट एने कर्यो हतो एटले मने स्कूल बदलवानी बिल्कुल इच्छा नहीं थी अने मारे डॉटरना 10th स्टैंडर्ड में एटला सरस मार्क्स અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું મારું નામ સૌમ્યા જૈન છે હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે એન્યુઅલ ફંક્શન સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર વાલી મિત્રો હું દર્શિલ દેસાઈ પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો થેન્ક યુ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે જેથી આપ પણ
વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.